थિયરી નંબર 13, સ્પ્રિંગને એક્સ જેટલી ખેંચતા કરવું પડતું કાર્ય ડબલ્યુ બરાબર હાફ કેક સ્ક્વેર છે તારવું. બરાબર, તો અહીંયા આ વસ્તુ સાબિત કરવા માટે બરાબર આકૃતિમાં મેં અવગણ્ય દળવાળી હુકના નિયમને અનુસરતી એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગ દર્શાવી છે. બરાબર, માની લો અહીંયા આકૃતિ સરળતાથી સમજો કે અહીંયા કોઈ એકદમ સમતલ સપાટી છે, એકદમ સપાટ સપાટી છે. બરાબર, અને અહીંયા કોઈ એમ દળનો લાકડાનો બ્લોક રાખેલો છે. હવે અહીંયા એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગ છે. બરાબર, તો એનો એક છેડો ક્યાં છે, દિવાલારી છે, અને બીજો છેડો ક્યાં જોડેલો છે, એમ દળના બ્લોક સાથે જોડેલો છે. હવે અત્યારે પહેલી સ્થિતિ છે, બરાબર, એમાં સ્પ્રિંગ છે એની સંતુલન સ્થિતિમાં છે. બરાબર, આ સ્થિતિને આપણે શું કહીએ, સંતુલન સ્થિતિ. સંતુલન એટલે શું, કે અહીંયા સ્પ્રિંગ કોઈ પણ પ્રકારના તણાવ કે ખેંચાણમાં નથી, નોર્મલ સ્પ્રિંગ, એકદમ રિલેક્સ સ્પ્રિંગ પડેલી છે અને એમ દળનો બ્લોક મૂકેલો છે. હવે આ પોઈન્ટને આપણે સંતુલન સ્થિતિને આપણે કહીશું એક્સ બરાબર ઝીરો સ્થિતિ. તમે એમ વિચારો કે આ એક્સ અક્ષ છે, બરાબર, આખી સપાટી છે એ એક્સ અક્ષ છે અને એનું ઉગમ બિંદુ અહીંયા આપણે મૂકેલું છે. બરાબર, એટલે એક્સ બરાબર ઝીરો સ્થિતિને આપણે શું કરીએ, સંતુલન સ્થિતિ કહીએ છીએ. હવે બીજી બે આકૃતિ શું દર્શાવે છે, તો જો અહીંયા બીજી આકૃતિમાં અમે બ્લોકને આપણી જે આ સંતુલન સ્થિતિ છે આ પોઈન્ટ ત્યાંથી એક્સ જેટલી ખેંચેલી છે, જો એક્સ જેટલો બ્લોક આગળ ખસેડેલો છે અને આ આકૃતિમાં એને એક્સ જેટલી દબાવેલી છે, અહીંયાથી એક્સ જેટલું અંદર છે, અહીંયાથી એક્સ જેટલું બહાર છે. એટલે આ બંને આકૃતિમાં સ્પ્રિંગ બ્લોકનું એક્સ જેટલું ખેંચેલી છે અને એક્સ જેટલી દબાવેલી છે, અથવા બ્લોકનું બંને બાજુ એક્સ જેટલું સ્થાનાંતર થાય છે સંતુલન સ્થિતિથી. બરાબર, તો અહીંયા આપણે સ્પ્રિંગને ખેંચવા માટે દબાવવા માટે કાર્ય કરવું પડશે. બરાબર, અને આ કાર્ય સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ છે. એવી માની કે હું બ્લોક ખેંચું છું, તો જો મારે બળ લગાડવું પડશે, હું બળ લગાડીશ તો બ્લોકનું સ્થાનાંતર થશે, તો બળ લગાડ્યું સ્થાનાંતર થયું, તો એમ કહી શકું કાર્ય થયું છે કે ભાઈ અહીંયાથી અહીંયા લઈ જવા મેં 10 જૂલ કાર્ય કર્યું છે, મેં 10 જૂલ જેટલી એનર્જી ખર્ચી છે, તો 10 જૂલ જેટલી એનર્જી ક્યાં હશે, સ્પ્રિંગમાં સ્ટોર થઈ હશે. બરાબર, એટલે સ્પ્રિંગમાં હંમેશા એનર્જી સ્થિતિ ઉર્જા સ્વરૂપે સ્ટોર થાય, એ સ્થિતિ ઉર્જાનું ઉદાહરણ છે. તો એક્સ જેટલી ખેંચું સ્પ્રિંગને, બરાબર છે, તો એમાં કેટલી એનર્જી સ્ટોર થાય અથવા મારે કેટલું કાર્ય કરવું પડશે, બંને સરખી બાબત છે. બરાબર, કેટલી એનર્જી ખર્ચવી પડશે અથવા કેટલી અંદર સ્પ્રિંગમાં સ્ટોર થઈ હશે, બે બાબત સરખી જ છે, જેટલી ખર્ચું છું એટલી સ્ટોર થશે. તો એ સૂત્ર ડબલ્યુ બરાબર હાફ કેક સ્ક્વેર મારે તારવવાનું છે. બરાબર, હવે સ્પ્રિંગની ખાસિયત છે કે કોઈ પણ હુકના નિયમને અનુસરતી સ્પ્રિંગ એટલે શું, કે જે સ્પ્રિંગ માટે એફ ચલે છે માઇનસ એક્સ હોય. એટલે શું, તો એફ છે એ સ્પ્રિંગ પર લાગતું પુનઃસ્થાપક બળ છે. બરાબર, સ્પ્રિંગમાં સ્પ્રિંગ ફોર્સ છે જે હું લગાડું છું બળે, અને એક્સ શું છે, એ બ્લોકનું સ્થાનાંતર છે, અથવા બ્લોકને આપણે આ સ્પ્રિંગને કેટલી ખેંચી એ એક્સ છે. બરાબર, તો સ્પ્રિંગના કિસ્સામાં બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય પણ એની વિરુદ્ધ દિશામાં હોય. બરાબર, બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય એટલે શું, કે જેટલું વધારે સ્થાનાંતર કરાવવું હશે એટલું બળ કેવું લગાડવું પડશે વધારે. આપણો અનુભવ છે કે આ સ્પ્રિંગને વધુ ને વધુ ખેંચવી હોય તો તમારે ફોર્સ કેવું લગાડવું પડે, વધુ ને વધુ લગાડવું પડે. બરાબર, એટલે બળ અને સ્થાનાંતરનો સંબંધ કેવો થયો, સમપ્રમાણમાં. પણ એ સ્પ્રિંગનું જે ફોર્સ છે એ વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં એટલે શું, કે ભાઈ મેં અહીંયા બ્લોકને બળ લગાડીને આમ ખેંચ્યો છે, બરાબર, એટલે સ્થાનાંતર થયું, પણ જેવો હું બ્લોકને મૂકી દઈશ, બરાબર, તો એ સ્પ્રિંગ એને ક્યાં ખેંચી જશે, આ બાજુ અસંતુલન સ્થાન તરફ ખેંચી જશે. એ જ રીતે અહીંયા વિચારું તો મેં સ્પ્રિંગને દબાવેલી છે એટલે મારું લગાડેલું બળ બરાબર આ તરફ છે, પણ જેવો તમે આ બ્લોકને મૂકી દેશો તો સ્પ્રિંગ એને ક્યાં લઈ જશે, અહીંયા સંતુલન સ્થાન તરફ. એટલે સ્પ્રિંગ ફોર્સ છે હંમેશા બરાબર સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય. તમે આ બાજુ ખેંચો, સ્થાનાંતર આમ આપો, તો સ્પ્રિંગ એને આમ ખેંચશે, તમે અંદર સાઈડ આપો તો બહાર ખેંચશે, એટલે અહીંયા માઇનસ નિશાની છે. તો આ જે નિયમ છે, આ જે વિધાન છે, કે બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને વિરુદ્ધ દિશામાં હોય, એને જ આપણે શું કહીએ છીએ,
હૂકનો નિયમ કહીએ છીએ. એટલે એક બાબત આ તમને ક્લિયર થઈ ગઈ. એટલે અહીંયા મેં એવું લખ્યું છે કે આદર્શ સ્પ્રિંગ માટે એફ બરાબર શું લખી શકાય? માઇનસ કે એક્સ. મેં કીધું કે એફ ચલે છે માઇનસ એક્સ છે. હવે ચલે છે નથી લખવું, એની જગ્યાએ બરાબર લખવું છે. તો અચળાંક કોઈ મૂકી દઈએ કે, તો આપણું પદ બની ગયું માઇનસ કે એક્સ, બરાબર, જ્યાં કે આપણે શું ધાર્યું છે? અચળાંક ધાર્યો છે, બરાબર. એટલે સ્પ્રિંગ માટે હવે આપણે શું લખી શકીએ? એફ બરાબર માઇનસ કે એક્સ. અને એફ એક્સના સમપ્રમાણ છે, એને આપણે શું કીધું? હૂકનો નિયમ છે. તો અહીંયા એફ બરાબર કે એક્સમાં એક્સ શું છે? તો એક્સ સંતુલિત સ્થિતિથી બ્લોકનું સ્થાનાંતર છે, બરાબર. આપણા કેસમાં બ્લોક કેટલો ખેંચેલો છે, કેટલું સ્થાનાંતર કરે છે? એક્સ જેટલું, બરાબર. હવે આપણે કેને ઓળખી લઈએ આ સૂત્રમાં. એફ તો બળ છે, બરાબર. એક્સ સ્થાનાંતર છે, કેટલું સ્પ્રિંગ ખેંચીએ છે અથવા સ્પ્રિંગની લંબાઈમાં વધારો કેટલો થયો. કે શું છે? તો કે અચળાંક છે, જેને આપણે સ્પ્રિંગ અચળાંક તરીકે ઓળખશું, બરાબર. કેને આપણે કહીશું સ્પ્રિંગ અચળાંક. તો કે વિશે થોડીક માહિતી લઈ લઈએ કે ચાલો કેનો એકમ, ટૂંકા પ્રશ્ન લેવા હોય તો કેનો એકમ કયો છે? ન્યૂટન પર મીટર. કઈ રીતે? તો જો આમાંથી કેને કરતાં બનાવો તો એફ બાય એક્સ થશે, બરાબર. નિશાની આપણે ધ્યાનમાં નથી લેતા, મારે એકમ લખવો છે. તો કેનું સૂત્ર શું છે? એફ બાય એક્સ. તો એફ ફોર્સ છે એટલે એકમ થઈ ગયો ન્યૂટન, અને એક્સ શું છે? સ્થાનાંતર, તો એનો થઈ ગયો એકમ મીટર. એટલે કેનો એકમ શું થઈ ગયો? ન્યૂટન પર મીટર. બીજું કે આપણે વ્યવહારમાં જે સ્પ્રિંગ છે એકદમ કડક પણ હોય અને નરમ પણ હોય, તો એને આધારે કેની વેલ્યુ બદલાશે. તો જો સ્પ્રિંગ કડક હોય તો કેનું મૂલ્ય કેવું હશે? મોટું. અને નરમ સ્પ્રિંગ માટે બળ અચળાંક, સ્પ્રિંગ અચળાંકનું મૂલ્ય કેવું હશે? નાનું હશે. એ સીધું છે કે જેમ કડક સ્પ્રિંગ હશે તો એને તમારે ખેંચવા માટે ફોર્સ કેવું લગાડવું પડશે? વધારે. તો ફોર્સ વધારે લખશો તો કે કેવું મળશે? વધારે. આ ગુણોત્તર મોટો હશે. એમ નરમ સ્પ્રિંગ માટે કે કેવું હશે? નાનું હશે. હવે આપણને તો અહીંયા કેટલું એક્સ જેટલું સ્પ્રિંગને ખેંચો છો તો કેટલું કાર્ય કરવું પડે, બરાબર, એ શોધવાનું છે. તો માની લો કે આપણે બ્લોકને બહાર તરફ એક્સ જેટલું ખેંચીએ છીએ, સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો કેટલો હોય? એક્સ. અથવા તો સ્પ્રિંગને એક્સ જેટલું સંકોચવામાં આવે, બંને બાબત અહીંયા સરખી છે. સ્પ્રિંગને એક્સ જેટલું ખેંચો કે એક્સ જેટલું દબાવો, બંને માટે કાર્ય સરખું જ કરવું પડે, બરાબર. કેટલું કરવું પડે? તો જે કાર્યનું સૂત્ર લખ્યું, ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન 0 થી એક્સ એફ એક્સ ડીએક્સ, બરાબર. જો અહીંયા ચર બળ વડે થતું કાર્યનું સૂત્ર લખેલું છે, ચર બળનું કાર્યનું સૂત્ર શું હતું? ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન x1 થી x2 એફ ડીએક્સ. આ સૂત્રનો આપણે યુઝ કરશું, બરાબર. તો જો અહીંયા આપણે લિમિટ કઈ મૂકી દીધી છે, તો x1 આપણું કેટલું છે? 0. આપણી સ્પ્રિંગને ક્યાંથી ક્યાં લઈ જવી છે? તો એની સંતુલન સ્થિતિમાં હતું, એટલે x બરાબર 0માં હતું. ત્યાંથી ક્યાં લઈ જવું છે? x જેટલું સ્થાનાંતર કરવું છે. એટલે અહીંયા આ નીચેની લિમિટ 0થી સ્ટાર્ટ લઈને એને ક્યાં લઈ જવી છે? સ્પ્રિંગને એક્સ સુધી, બ્લોકને લઈ જવો છે એક્સ બરાબર એક્સ સુધી. તો 0થી એક્સ એફ એક્સ એફ ડીએક્સ. હવે આ સંકલન જોઈ લો. જો તો એફ બરાબર શું લખ્યું? માઇનસ કે એક્સ, બરાબર, અહીંયા સૂત્ર છે. અને ડીએક્સ લિમિટ છે 0થી એક્સ. હવે આનું સંકલન કરીએ તો જો માઇનસ કે, તો અચળ, અચળનું સંકલન ન થાય એવું કીધું, તો માઇનસ કે આઉટસાઇડ. તો સંકલનમાં શું થશે? 0થી એક્સ એક્સ ડીએક્સ, આના બરાબર માઇનસ કે, બરાબર. હવે એક્સનું સંકલન શું થાય? તો અહીં એક્સની એક ઘાત છે. તો જો સંકલનના લેક્ચરમાં મેં કીધું હતું કે ઘાત વધારી દેવાની, એક પ્લસ કરવાની, તો એક્સનો 1 છે તો મેં શું લખી? એક્સ ડી 2, અને છેદમાં એક ઘાત લખવાની એટલે 2. એટલે એક્સનું સંકલન શું થાય? એક્સ સ્ક્વેર બાય 2. અને લિમિટ આપણી શું થશે? 0થી એક્સ. તો સંકલન થઈ ગયું, હવે આપણે લિમિટ છોડીએ. તો આના પછી આ સ્ટેપ, તો આ માઇનસ કે એમનું. તો જો લિમિટ કેમ છોડશું? તો પહેલાં એક્સ બરાબર એક્સ મૂકો, તો પદ શું બનશે? એક્સ સ્ક્વેર બાય 2. પછી સૂત્રની નિશાની માઇનસ, ઓલવેઝ માઇનસ. હવે એક્સ બરાબર શું મૂકશું? આ નીચેની લિમિટ, એટલે એક્સ બરાબર 0 મૂકશું. તો 0 સ્ક્વેર બાય 2 એટલે 0, બરાબર. તો આ પદ શું આવ્યું આપણું? આ કૌંસ આવશે, એક્સ સ્ક્વેર બાય 2. એટલે આખું પદ શું થઈ ગયું? માઇનસ કે એક્સ સ્ક્વેર બાય 2. અથવા તો તમે લખી શકો માઇનસ હાફ કે એક્સ સ્ક્વેર, બરાબર. એટલે કાર્ય કેટલું કરવું પડે? માઇનસ હાફ કે એક્સ સ્ક્વેર જેટલું કરવું પડે. એટલે યાદ રાખજો કે સ્પ્રિંગને એક્સ જેટલી ખેંચવી હોય, બરાબર, તો સ્પ્રિંગ પર કાર્ય કેટલું કરવું પડે? હાફ કે એક્સ સ્ક્વેર જેટલું. અથવા એમાં સ્થિતિ ઉર્જા કેટલી હોય સ્પ્રિંગમાં?
આપણે જે કાર્ય કર્યું એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. તો સ્થિતિ ઉર્જા કેટલી હોય? હાફ કે એક્સ સ્ક્વેર જેટલી, જ્યાં કે શું છે? એ સ્પ્રિંગનો બળ અચળાંક છે, અને એક્સ શું છે? કે ભાઈ સ્પ્રિંગને કેટલી ખેંચી, 5 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર. તો આ ડેટા ભરો તો તમને કાર્યની કિંમત મળી જાય. સ્પ્રિંગ માટે પ્રશ્ન નંબર 14, એવું કીધું, સંરક્ષી બળની અસર હેઠળ ગતિ કરતી સ્પ્રિંગના કિસ્સામાં યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ જરૂરી આલેખ સાથે સમજાવો. બરાબર, તો અહીંયા સ્પ્રિંગ માટે તમારે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ સમજાવવાનો છે. બરાબર, સ્પ્રિંગમાં યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ પડાય છે. બરાબર, એટલે તમને ખ્યાલ આવી ગયો કે આમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની વાત થતી હશે, અને યાંત્રિક ઉર્જા હંમેશા અચળ રહેતી હશે, એને જ આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહીએ છીએ. તો થોડા સમીકરણ સમજીએ. જો તો પહેલો મુદ્દો આપણો આકૃતિ પરથી આવો છે કે ભાઈ એમ દળના બ્લોકને સંતુલિત સ્થિતિ એક્સ એમ સુધી ખેંચીને છોડવામાં આવે તો કોઈ પણ બિંદુ એક્સ, કે જ્યાં એક્સ કેવું છે તો એક્સનું મૂલ્ય પ્લસ એક્સ એમ અને માઇનસ એક્સ એમની વચ્ચે હોય તો તેની પાસે કુલ યાંત્રિક ઉર્જા હાફ કે એક્સ એમ સ્ક્વેર બરાબર હાફ કે એક્સ સ્ક્વેર પ્લસ હાફ એમ વી સ્ક્વેર થશે. બરાબર, એટલે શું થયું સમજો. અહીંયા આપણી કલ્પના એમ છે આ મુદ્દામાં કે માની લો અત્યારે આપણું આ સ્પ્રિંગ છે, બ્લોક લટકાવ્યો છે, આ કથ્થઈ કલરની લાઈન જાય છે એ આપણે સંતુલિત સ્થિતિ કહીએ, એટલે આ સ્થિતિ આપણી એક્સ બરાબર 0 સ્થિતિ થઈ ગઈ. કે ભાઈ સ્પ્રિંગ ઉપર કોઈ એમ દળનો પદાર્થ બરાબર બાંધીને મેં મૂકી દીધું, અત્યારે સ્પ્રિંગ સ્થિર થઈ ગઈ. તમે પથ્થર કે કોઈ વસ્તુ સ્પ્રિંગ પર છેડે બાંધી દેશો તો એની લંબાઈ વધશે અને એ એક સ્થિર અવસ્થા પ્રાપ્ત કરશે, તો આ એની સંતુલન સ્થિતિ છે. હવે આ સંતુલન સ્થિતિમાં જે બ્લોક છે એને ખેંચીને મૂકી દઉં, બરાબર, એને અહીંયાથી અહીંયા લઉં. જો આ બ્લોક છે, આ આકૃતિ જો, તો એને એક્સ જેટલો ખેંચેલો છે, જો આ માઇનસ એક્સ એમ છે, બરાબર, ખેંચીને મૂકી દઉં એટલે એ ઉપર નીચે દોલન કરશે. તો આ નીચેની બાઉન્ડ્રી અને આ ઉપરની બાઉન્ડ્રી, બરાબર, આ સ્થાન ઉપર મેક્સિમમ આટલો જાય છે, નીચે મેક્સિમમ આટલો જાય છે, તો આ બે બ્લુ લાઇન છે એની વચ્ચે આપણો બ્લોક છે એ વાઇબ્રેટ થાય છે. બરાબર, એટલે આ ઉપરની લેવલ થઈ ગયું એક્સ એમ પ્લસ એક્સ એમ અને આ થઈ ગયું માઇનસ એક્સ એમ. બરાબર, આને કંપ વિસ્તાર પણ કહી શકાય. તમે દોલન ચેપ્ટર હજી નથી શીખ્યા પણ શીખશો ત્યારે અહીંયા તમે એ કંપ વિસ્તાર આવું કંઈક શીખશો. કંપ વિસ્તાર એટલે શું? કે મેક્સિમમ સ્થાનાંતર. દાખલા તરીકે આ સંતુલન સ્થિતિ છે તો એ ઉપર 10 સેન્ટીમીટર જાય છે અને અહીંયાથી નીચે 10 સેન્ટીમીટર જાય છે, તો 10 સેન્ટીમીટર શું થઈ ગયું? કંપ વિસ્તાર થઈ ગયો. તો આ બે બાઉન્ડ્રી વચ્ચે આપણો દોલક પ્લસ એક્સ એમથી માઇનસ એક્સ એમની વચ્ચે દોલન કરે છે અને એની કોઈ વચગાળાની સ્થિતિ લઈ લો, કે માની લો હવે આપણો બ્લોક અહીંયા ક્યાંક છે, આ બે બાઉન્ડ્રીની વચ્ચે ક્યાંક છે અને આ કેટલું છે? એક્સ. બરાબર, સંતુલન સ્થિતિથી એ કેટલું ઉપર છે? એક્સ જેટલું ઉપર છે અથવા એક્સ જેટલું નીચે છે. આ એક્સ કોની વચ્ચે છે? પ્લસ એક્સ એમ અને માઇનસ એક્સ એમની વચ્ચે છે. જો અહીંયા લખ્યું છે એક્સનું મૂલ્ય માઇનસ એક્સ એમ પ્લસ એક્સ એમની વચ્ચે છે, તો આ કોઈ સ્થાન ખરું પડ્યું છે. બરાબર, વચ્ચેનું, આ બે બાઉન્ડ્રી વચ્ચેનું, તો ત્યાં એની યાંત્રિક ઉર્જા કેટલી થશે એવું લખીએ. તો જો યાંત્રિક ઉર્જા એનું સૂત્ર શું થાય? કે પ્લસ વી, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો જો ગતિ ઉર્જા એની કેટલી થાય? બરાબર, સોરી, અહીંયા ગતિ ઉર્જા આ કે છે અને આ સ્થિતિ ઉર્જા વી છે, આ પદ નીચે જ લખીએ. તો જો એની ગતિ ઉર્જા કેટલી થશે? હાફ એમ વી સ્ક્વેર. માની લો અહીંયા એનો વેગ કેટલો છે? વી છે. બરાબર, એક સ્થાન પાસે એનો વેગ વી છે, તો ગતિ ઉર્જા કેટલી થશે? હાફ એમ વી સ્ક્વેર. સ્થિતિ ઉર્જા કેટલી થશે? હાફ કે એક્સ સ્ક્વેર. હમણાં જ સ્પ્રિંગ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તાર્યું, હાફ કે એક્સ સ્ક્વેર જેટલું. બરાબર, તો આ એની સ્થિતિ ઉર્જા છે એક્સ જેટલી સ્થિતિમાં, તો હાફ કે એક્સ સ્ક્વેર થઈ ગયું, હાફ એમ વી સ્ક્વેર છું. હવે યાંત્રિક ઉર્જા કેટલી થશે? તો જો એ લખી હાફ કે એક્સ એમ સ્ક્વેર. જો કઈ રીતે આવી? તો તમે ચેપ્ટર દોલનનું ભણ્યા નથી પણ એમાં બરાબર યાંત્રિક ઉર્જા, આવો કોઈ સ્પ્રિંગ જ્યારે દોલન કરતું હોય એને દોલન કહેવાય, ઉપર નીચે ગતિ કરે એને દોલન ગતિ કહેવાય. જેમ સીવવાના સંચાની હોય તો ઉપર નીચે જાય, તો યાંત્રિક ઉર્જાનું સૂત્ર છે હાફ કે એ સ્ક્વેર, જ્યાં એ કહેવાય કંપ વિસ્તાર. તો જો આપણા કિસ્સામાં હાફ કે કંપ વિસ્તાર કેટલો છે? એક્સ એમ. બરાબર, કંપ વિસ્તાર એટલે મેં તમને કીધું કે અહીંયાથી મેક્સિમમ કેટલો જાય છે નીચે અથવા ઉપર કેટલો જાય છે, તો એક્સ એમ સુધી જાય છે. બરાબર, મૂલ્ય એનું એક્સ એમ છે
ઉપર હોય તો પ્લસ, નીચે હોય તો માઇનસ. તો યાંત્રિક ઉર્જા એની થાય હાફ કે એમ સ્ક્વેર. એટલે જો ઈ લખું યાંત્રિક ઉર્જા હાફ કે એમ સ્ક્વેર, ગતિ ઉર્જા કે હાફ એમ વી સ્ક્વેર અને સ્થિતિ ઉર્જા હાફ કે સ્ક્વેર. એટલે આ સૂત્ર બની ગયું. બરાબર, આ સૂત્ર યાદ રાખજો, સમજો. હવે એના ઉપરથી આપણે પાછી બીજી ચર્ચા કરીએ. હવે આ સ્લાઇડમાં મેં આગળનું સમીકરણ પાછું લખી નાખ્યું. જો આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણ પ્રમાણે સ્પ્રિંગ માટે શું લાવ્યા હતા એકવાર યાદ કરી લઈએ. તો હાફ કે એક્સ એમ સ્ક્વેર બરાબર હાફ કે એક્સ સ્ક્વેર પ્લસ હાફ એમ વી સ્ક્વેર લાવ્યા હતા. હવે આપણે આ સૂત્ર સંતુલન સ્થિતિ પર લખીએ, એટલે એક્સ બરાબર ઝીરો પર લખીએ. જો ફરીથી આ જ આકૃતિ છે કે આપણો પદાર્થ છે પ્લસ એક્સ એમ માઇનસ એક્સ એમ વચ્ચે ઉપર નીચે દોલન કરે છે. આ વખતે આ બ્લુ લાઇન છે સંતુલન સ્થિતિ છે, એટલે એક્સ બરાબર ઝીરો સ્થિતિ છે. બરાબર, તો સંતુલન સ્થિતિ પર પદાર્થની ઝડપ અને ગતિ ઉર્જા હંમેશા કેવી હોય? મહત્તમ હોય. બરાબર, આપ જ સમજો કે જ્યારે આવો પદાર્થ ઉપર નીચે ગતિ કરતો હોય ત્યારે ક્યાં સ્પીડ મહત્તમ હોય ક્યાં ઝીરો હોય એવી એક ચર્ચા છે. તો યાદ રાખજો કે આ સ્પ્રિંગ બરાબર બ્લોક છે એ ઉપરની બાઉન્ડ્રી કે નીચેની બાઉન્ડ્રી ઉપર હોય, એટલે કે પ્લસ એક્સ એમ કે માઇનસ એક્સ એમ પર જ્યારે જ્યારે હોય ત્યારે એનો વેગ કેટલો થાય? ઝીરો થાય. બરાબર, અને જ્યારે સેન્ટર લાઇન ઉપર હોય બ્લુ લાઇન સંતુલન સ્થિતિ ત્યારે એનો વેગ કેવો હોય? મહત્તમ હોય. બરાબર, ખરેખર સ્પ્રિંગના વેગ માટે આખી વાર્તા તો બહુ મોટી છે, પણ આમ ટૂંકમાં સમજી લો કે અહીંયા પદાર્થ હોય એટલે વેગ ઝીરો થાય, એટલે પાછો ફરવાની શરૂઆત કરે. હવે નીચે નીચે પડશે એમ એની સ્પીડ વધતી જશે, અને બ્લુ લાઇન પાસે સંતુલન સ્થિતિ પાસે એની સ્પીડ કેવી થશે? મેક્સિમમ થશે. હવે જ્યારે નીચે જશે બરાબર ત્યારે એની સ્પીડ ઘટતી જશે, અને ઘટીને પાછી અહીંયા કેટલી થશે? ઝીરો થશે. તો આવી રીતે ઉપર નીચે વાઇબ્રેટ થતો હોય. તો સંતુલન સ્થિતિ માટે આપણે લખી શકીએ કે વી બરાબર શું છે? આ લાઇન ઉપર વેગ કેવી હોય એનો? સેન્ટર ઉપર મહત્તમ હોય. બરાબર, અને સંતુલન સ્થિતિ માટે એક્સ બરાબર શું થાય? ઝીરો થાય. બરાબર, તો સંતુલન સ્થિતિની શરત મૂકીએ તો વી વી મેક્સિમમ મૂકીએ અને એક્સ બરાબર ઝીરો મૂકીએ, તો આપણું આ સૂત્ર શું થશે હવે? બરાબર, તો જો એક તો એક્સ ઝીરો છે એટલે આ પદ આપણું ઝીરો થઈ જશે. અહીંયા વીનું શું મૂકવાનું છે? વી એમ મૂકવાનું છે. બરાબર, એટલે જો આપણું સૂત્ર શું થઈ ગયું? આ પદ ઝીરો કરી નાખીએ તો આપણું પદ બન્યું હાફ એમ વી એમ સ્ક્વેર બરાબર હાફ કે એક્સ એમ સ્ક્વેર, જ્યાં વી એમ શું છે? મહત્તમ ઝડપ છે. તો અહીંયા દોલનની આ પદાર્થની બરાબર મહત્તમ ઝડપ કેટલી હશે એ વિચારી શકાય. તો જો આ જ સૂત્રમાં વિચારીએ, વી એમને તમે કરતાં બનાવો, આ હાફ હાફ કેન્સલ કરી નાખીએ, તો વી એમને કરતાં બનાવો તો શું થાય? વી એમ સ્ક્વેર બરાબર અહીંયા લખીએ આપણે તો વી એમ સ્ક્વેર મળશે મને કે બાય એમ એક્સ એમ સ્ક્વેર મળશે. બરાબર, અને જો અહીંયા વર્ગ કાઢીને વર્ગમૂળ કરો, અહીંયાથી વર્ગ કાઢી નાખું તો આ વર્ગમૂળ થઈ જશે કે બાય એમ, અને અહીંયા વર્ગમૂળ કરો તો અહીંયા એક્સ એમ થઈ જશે. તો વી એમ બરાબર શું મળે? કે બાય એમ એક્સ એમ થાય. હવે અહીંયા એક મુદ્દો આવો છે કે બાય એમના પરિમાણ કેટલા છે? ટી બાય ટીની માઇનસ ટુ. આ કે બાય એમ રાશિ છે કૌંસમાં, એનું તમે પારિમાણિક સૂત્ર કરો તો એ કેટલી મળે? ટીની માઇનસ ટુ. તમે જાતે ગણી શકો, તમને કેનું પારિમાણિક સૂત્ર ખબર છે અને એમનું ખબર છે. કે આપણો સ્પ્રિંગ અચળાંક છે, બળ અચળાંક, એટલે આપણે એને કહીએ છીએ ન્યૂટન પર મીટર. હમણાં આગલી થિયરીમાં સ્પ્રિંગમાં કીધું કેનું શું થાય? ન્યૂટન પર મીટર. અને એમ છેદમાં દળ છે એટલે કિલોગ્રામ થાય. બરાબર, હવે તમે ન્યૂટનનું એટલે બળનું, મીટર એટલે એલ માઇનસ વન, કેજી એટલે દળ, દળ એટલે એમની વન, તો તમે આ પાસું ત્રણેયના મૂકો પારિમાણિક સૂત્ર પ્રમાણે તો આન્સર કેટલો આવશે? ટીની માઇનસ ટુ આવશે. બરાબર, એટલે અહીંયા સ્પ્રિંગ માટે એમ કહી શકાય કે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે, અને ઉલટું પણ સાચું છે. ઉલટું એટલે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે, પણ યાંત્રિક ઉર્જા તો કેવી રહેશે? અચળ રહેશે. એટલે અહીંયા સ્પ્રિંગ પણ બરાબર યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે. બરાબર, પદાર્થ આમ નીચે આવતો હોય, ઉપર જતો હોય, વાઇબ્રેટ થતો હોય, તો ક્યારે એની ગતિ ઉર્જા વધતી હોય ત્યારે સ્થિતિ ઉર્જા શું થાય? ઘટતી હોય છે, અને એનું ઉલટું થતું હોય છે. પણ યાંત્રિક ઉર્જા એની ટોટલ એનર્જી તો હંમેશા કેવી રહેશે? અચળ જ રહેશે. એટલે ત્યાં યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ પાળાય છે. હવે એ આલેખમાં આપણે પાછળ બીજી સ્લાઇડમાં જોઈએ.